વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેનો પાર્થિવ દેહ લાવીને તેનું દેહદાન કર્યું હોય તેવી દેશની સૌ પ્રથમ ઘટના. કારણ કે હું ઘણા વર્ષ સુધી ડોનેટ લાઈફ સંસ્થામાં કામ કરું છું, હું લોકોને એમના અંગનું દાન કરાવવાનું કહેતો હોય અને જ્યારે મારે પ્રસંગ આવે અને હું ના કરું તો કેમ કહેવાય. મેં મારી દીકરાની વહુને સમજાવી, નિલેશભાઈ બી સમજાવી અને અમે તૈયાર થયા. અમે જ્યારે ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે અમને એવું કહ્યું કે આ તમારો દીકરો 100 ડૉક્ટર તૈયાર કરશે. અને જે આપણા સમાજમાં એમ છે કે અગ્નિ સંસ્કાર આપણે કરવો જ જોઈએ, તો અમને ડૉક્ટરે એવું કહ્યું કે આ એક ટર્મ શીખ્યા પછી અમે પોતે, એટલે કોલેજ પોતે એનો સરસ રીતે અગ્નિ સંસ્કાર કરવાની છે. એટલે અમને ખૂબ સંતોષ છે. ઓડ ગામના વતની અને મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ પટેલનો દીકરો પ્રજેશ ને 21 એપ્રિલના રોજ કેનેડામાં એ રહેતો હતો અને કેનેડામાં એને ડાયરિયા થતાં એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એકાએક ડાયરિયા વધી જતાં અને ત્યારબાદ એનું બ્લડ પ્રેશર અને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જતાં થોડા કલાકોની સારવાર પછી એ મૃત્યુ પામ્યો. અને ત્યાર પછી એને પ્રજેશના પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તૈયારી કરવામાં આવી અને જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના પાર્થિવ દેહને ત્યાં મોગમાં રાખવામાં આવ્યો અને ગઈકાલે એટલે કે 29 તારીખે પ્રજેશનો પાર્થિવ દેહ ટોરેન્ટોથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આવ્યો વિમાન મારફત અને અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફત એને ઓડ ગામ લાવવામાં આવ્યો. પ્રજેશના ધર્મપત્ની સેજલ જે પણ કેનેડામાં જ રહે છે અને ટીચર છે, પ્રજેશને 2 બાળકો છે, વિહાન અને મિહિકા, જેઓ 3 અને 8માં અભ્યાસ કરે છે. અને પ્રજેશના પિતાશ્રી ઈસરોમાં જોડે કામ કરે છે. સેજલ અને એના પ્રજેશના માતા પિતા પ્રકાશભાઈ અને આરતીબેને વિચાર્યું, પ્રકાશભાઈ પોતે અંગદાનની જનજાગૃતિ માટે સમાજમાં કાર્ય કરી રહ્યા છે અને એ સૌએ વિચાર્યું કે આપણું સ્વજન તો ગયું છે પરંતુ આજે જો આપણે એના દેહનું દાન કરીએ તો જે મેડિકલના વિદ્યાર્થીઓ છે જેને શરીરની એનેટોમી શીખવા માટે દેહની જરૂર પડતી હોય છે અને આવું યંગ આવા યુવાનના દેહદાન બહુ ઓછા થતા હોય છે. આ નિર્ણય કરવો ખૂબ જ કપરો હોય છે પરંતુ પરિવારે પોતાના હૃદય પર પથ્થર મૂકીને સમાજને એક મોટી દિશા પણ બતાવી કે પોતાના સ્વજનનું જ્યારે પણ આવું કંઈક થાય તો જો બ્રેઇન ડેડ થાય તો અંગદાન કરવું જોઈએ અને જો સામાન્ય મૃત્યુ થાય અને જો આપણે એના બોડીનું દાન કરી શકતા હોઈએ તો બોડીનું દાન પણ કરવું જોઈએ. ને એ રીતે આજે આ એના પ્રજેશના દેહનું દાન કરવામાં આવ્યું અને આજે આ આયુર્વેદિક કોલેજમાં ડૉક્ટર બાબરિયા સાહેબ અમને અને એમની ટીમને આ દેહ સોંપવામાં આવ્યો અને જે મેડિકલના વિદ્યાર્થીઓને માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે એની એનેટોમી શીખવા માટે. અને આજે એક વાત ચોક્કસ એ પણ આપણે નોંધ લેવી જોઈએ કે કોઈ વ્યક્તિ, કોઈ ભારતીય નાગરિક વિદેશમાં રહેતો હોય અને તેનું મૃત્યુ ત્યાં વિદેશમાં થાય અને વિદેશમાં મૃત્યુ થયા પછી એના પાર્થિવ દેહને ભારતમાં લાવીને એનું દેહદાન કરવામાં આવ્યું હોય એવી આ દેશની સૌ પ્રથમ ઘટના છે. અને ચરોતર પંથકમાં પણ દેહદાન થયા હશે પરંતુ 39 વર્ષના યુવાનનું દેહદાન થયું હોય એવી આ ચરોતર પંથકની પણ સૌ પ્રથમ ઘટના છે. હું પ્રજેશની ધર્મપત્ની સેજલ, પ્રજેશના માતા પિતા પ્રકાશભાઈ, આરતીબેન અને પ્રજેશનો દીકરો વિહાન કે જે 12 વર્ષની ઉંમરનો છે એને નતમસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું અને સલામ કરું છું કે તેઓએ આ દેશને પણ એક નવી દિશા બતાવીને
એક માનવતાભર્યું ઉત્તમ કાર્ય કર્યું છે. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ. સંપર્ક 9752061426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.